महाराज भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतं। जूनागढ़ प्रदेशना प्राण समान जूनागढ़पति राधारमण देवनी छत्रछाया में अने जेमना पंचम पाटोत्सव निमित्ते आपणे सौ एकत्रित थया छीए एवा आपणा नारियली मौली गामना मंदिरनी अंदर बिराजमान प्रगट स्वरूप अर्चा स्वरूप भगवान श्री हरिना दिव्य सानिध्यमां आजनी आ दिव्य सभामां उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा पार्षदो श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्षभागी जीवात्माओ दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तो भगवान श्रीहरिनी असीम कृपाथी आजे नारियली मौली गामने आंगणे मंदिरमां बिराजमान अर्चा स्वरूप भगवान श्रीहरिना दिव्य वार्षिक पाटोत्सव निमित्ते आपणे सौ एकत्रित थया छीए अने सुंदर कथानो लाभ लई रह्या छीए। शास्त्रोमां आ संसारनी अंदर जीवात्मा माटे सौथी जो कोई श्रेष्ठ प्राप्ति बतावी होय तो ये भगवाननी प्राप्ति छे। भगवान स्वामीनारायणे वचनामृत ग्रंथनी अंदर एनो महिमा समझावता लख्यो के जीवात्मा ने कठणमां कठण जो कोई प्राप्ति होय तो ये भगवानना स्वरूपनी अंदर मननी चित्तवृत्तिने स्थिर करवी अने एनाथी विशेष कोई उपलब्धि आ संसारनी अंदर बतावी नथी। भगवान कृष्णचंद्रए पण अर्जुन जी ने गीता नी अंदर उपदेश आपता ए सिद्धांत समझायो छे। भगवान ने अर्जुन जीए प्रश्न पूछ्यो छे के हे प्रभु आ जगतना जीव उपर तमे जारे राजी थाओ तो एने तमे शू आपो। आपणे व्यवहारनी अंदर एवो एक रिवाज होय छे के जेना उपर राजी थईए एने कंईक पारितोषिक आपीए कंईक इनाम आपीए कंईक भेट आपीए પોતાની પ્રસન્નતા એને વ્યક્ત કરવાનું કોઈક માધ્યમ નક્કી કરીએ ત્યારે અર્જુનજીએ ભગવાન કૃષ્ણને એમ પૂછ્યું છે કે તમે કોઈના ઉપર રાજી થયા હો એનું પ્રમાણ કેવી રીતે માનવું। ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને કીધું છે કે હે અર્જુન અમે જે જીવાત્મા ઉપર રાજી થઈએ છીએ એને અમે એવી સદબુદ્ધિ આપીએ છીએ અને એવો સુયોગ આપીએ છીએ કે જેના દ્વારા એ જીવાત્માને અમારા સ્વરૂપની અંદર પ્રીતિ થાય। પરમાત્માના રાજીપાનો માપદંડ જો કોઈ હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર થયેલી પ્રીતિ છે। વાલા ભક્તો આ સંસારની અંદર પરમાત્મા જ્યારે જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને રામકૃષ્ણાદિ અવતાર ધારણ કરીને વિચરણ કરતા હોય કે આ સંસારની અંદર અધર્મના ઉછેદનને માટે ધર્મના સંસ્થાપનને માટે મચ કચ્છ વરા આદિ અવતાર ધારણ કરીને પરમાત્મા જ્યારે લીલાઓ કરતા હોય ત્યારે એ પરમાત્માનું પ્રત્યક્ષ કોઈને સાનિધ્યની પ્રાપ્તિ થાય ભગવાનના દર્શન થાય ભગવાનની વાણી સાંભળવા મળે ભગવાનની સેવા કરવાનો અવસર મળે અને વચનામૃતની અંદર મહારાજે એ વાતની નોંધ લીધી મહારાજ કે પરમાત્માનું જ્યારે ધરા ઉપર વિચરણ હોય ત્યારે તો જીવાત્માને પરમ આશ્રયનું સ્થાન મળી રહે છે પણ જ્યારે પરમાત્મા પોતાની મનુષ્ય લીલા સંસારમાંથી સંકેલી લે કારણ કે પ્રકૃતિના બનાવેલા ગુણો છે પ્રકૃતિના જે નિયમ છે એને પરમાત્મા નિયંતા હોવા છતાં સ્વતંત્ર હોવા છતાં પણ પોતે સ્વેચ્છાથી એ નિયમોને પોતે સ્વીકારે છે। જે પ્રકૃતિના નિયમ મહારાજે વચનામૃતમાં બહુ વિસ્તારથી આ વાત સમજાવી છે મહારાજ કે જે યુગની અંદર પરમાત્મા જેવા અવતારને ધારણ કરે એ યુગના ધર્મ એ શરીરના ધર્મ પરમાત્મા એ સ્વીકારતા હોય છે। મહારાજે મત્સ્ય અવતાર લીધો તો માછલીની જેમ વર્ત્યા કાચબાનો અવતાર લીધો પરમાત્મા તો કાચબાની જેમ વર્ત્યા। મહારાજ કે હયગ્રીવનો અવતાર લીધો ત્યારે કે ઘોડાની જેમ હણહણાની બેણે કરી
નરસિંહ અવતાર પરમાત્માએ લીધો ત્યારે સિંહની જેમ ત્રાડ નાખી. આ પ્રકૃતિના ગુણો છે. પરમાત્માને પ્રકૃતિ બંધન કરતા નથી, માયાના ગુણો ભગવાનને બંધન કરતા નથી, પણ છતાંય પરમાત્મા જીવાત્માને સહજ ભાવ થાય એટલે પ્રકૃતિના જે ગુણો છે, પ્રકૃતિના ધર્મ છે, એને પરમાત્મા સ્વીકારતા હોય છે. શ્રીમદ ભાગવતજીની અંદર મહાત્મા ભાગના ત્રીજા અધ્યાયની અંદર બહુ સુંદર એક ચર્ચાનો વિષય આવ્યો છે. શૌનકજી અને સુતજીનો સંવાદ એની અંદર નિરૂપણ કરવામાં આવ્યો છે. શૌનકજીએ જ્યારે સુતજીએ ભાગવત ધર્મની અને ભાગવત શ્રીમદ ભાગવતજીનો મહિમાની જ્યારે ગુણગાન ગાયા અને એટલા ગુણગાન ગાયા કે આ કળયુગની અંદર, દરેક યુગની અંદર, મોક્ષ ધર્મની અંદર જો સર્વશ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભાગવત ધર્મ છે, ભાગવત ગ્રંથ છે, ત્યારે સનાતન જે વૈદિક પરંપરા અને એ પરંપરાની અંદર જે પરમાત્માના ચરિત્રોથી સબર એવા જે સદગ્રંથો હોય અને એ જે સદગ્રંથની પ્રવૃત્તિ દ્વારા પ્રવૃત્ત થયેલો જે સદસંપ્રદાય હોય, જેને સનાતન ધર્મ કહેવામાં આવે છે, એ સનાતન ધર્મના આશ્રય કરીને જીવાત્માનું કલ્યાણ થાય છે એવો ભાગવતનો સિદ્ધાંત છે. એટલે શૌનકજીએ સુતજીને આગળ શંકા કરી કે સુતજી, તમે આજે વ્યાખ્યા કરી, તમે ભાગવત ધર્મ અને શ્રીમદ ભાગવતજીનો આવો મહિમા તમે ગાયો અને મહિમા દ્વારા તમે મોક્ષ ધર્મની અંદર સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ, પરમાત્માના સાનિધ્યની પ્રાપ્તિ આ ભાગવત ધર્મથી થાય છે, શ્રીમદ ભાગવતના અનુસરણથી થાય છે, એના શરણથી થાય છે એવી તમે સિદ્ધાંતની વાત સમજાવી તો શાસ્ત્રોની અંદર તો ભગવાનને પામવાના અનેક પ્રકારના ઉપાયો બતાવ્યા છે, વ્રત તપ તીર્થ આદિ અનેક પ્રકારના સાધનો બતાવ્યા છે, તો આ બધા સાધનો કરતાં પરમાત્માના ભાગવત શરણને કેમ આટલું બધું શ્રેષ્ઠતા આપવામાં આવી? વચનામૃતની અંદર મહારાજે આ સિદ્ધાંત બતાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કીધું, ભગવાનને પ્રાપ્તિ માટે શરણાગતિનો ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ બતાવ્યો છે. ત્યારે સંતોએ પ્રશંકા કરી, મહારાજ જો શ્રેષ્ઠ ધર્મ શરણાગતિનો જો હોય તો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે સાધનો છે એની ઉપયોગિતા શું રહે? ત્યારે મહારાજે પણ એ સિદ્ધાંતને વચનામૃતની અંદર સમજાવ્યો. મહારાજ કહે કે જીવાત્માનું કલ્યાણ તો શરણાગતિથી જ થાય છે, ભગવાનને શરણે જીવાત્મા ન આવે. મહારાજે દ્રષ્ટાંત દીધું છે, કોઈ સારો તરવૈયો હોય અને એને કોઈ નદી નાળું અથવા તો કોઈ એવી નાનું એવું સમુદ્ર પાણીનું એવું જો જળાશય હોય, એને તરવો હોય તો એ તરવૈયો હોય તો એ તરી શકે, પણ જ્યારે મહાસાગર તરવાનો આવે ત્યારે તરવૈયો હોય કે તરતા ન આવડતું હોય બંનેને વાણની જરૂર પડે, વાણના આશ્રય લીધા સિવાય મહાસાગર તરાતો નથી. એમ ભગવાનની જે દુષ્કર એવી માયા, એ માયાને તરીને ભગવત ધામની પ્રાપ્તિ જીવાત્માને જ્યારે કરવી હોય ત્યારે પરમાત્માના શરણ સિવાય જીવાત્માનો બીજો કોઈ ઉદ્ધાર નથી એવું વચનામૃત સિદ્ધાંત સમજાવે છે. આ સંસારની અંદર મહારાજ કે પુરુષાર્થે કરીને, બાહુબળે કરીને જીવાત્મા યત્કિંચિત જગતના સુખને મેળવી શકે છે. કદાચ વિશેષ કોઈ પ્રયત્ન કરે તો સંસારની અંદર રહેલી માયાથી આવરણવાળી એવી સિદ્ધિઓને મેળવી શકે છે. કોઈ જગતનું માન મોટપ મેળવી શકે, કોઈ મોટી પદવી મેળવી શકે, કોઈ મિલકત મેળવી શકે, જગતના માહિક પદાર્થોથી જે સંબંધ એવું જે સંસાર, એ સંસારની પદવી અથવા તો સંસારનો યશ કીર્તિ મેળવી શકે છે, પણ પરમાત્માનો જો રાજીપો જો જોઈતો હોય તો માયાના આવરણને ટાળીને અમાયિક થઈને બ્રહ્મસ્થિતિને પામીને મૂળ સ્થિતિની અંદર જીવાત્મા જ્યારે અનુસરે ત્યારે એવા સુખે કરીને પરમાત્માના સુખની અનુભૂતિ થાય, ત્યાં સુધી પરમાત્માની અનુભૂતિ થતી નથી. અને એ પ્રાપ્તિ કરાવવા માટે જ્યારે સુજીએ ભાગવત શરણની વાત કરી ત્યારે શૌનકજીએ પૂછ્યું છે કે તમે આવો મહિમા બતાવો છો તો બીજા સાધનનો આટલો મહિમા શા માટે? ત્યારે સુજીએ પરમાત્માના એ ચરિત્રને યાદ કર્યું, જ્યારે પ્રભાક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે પોતાની મનુષ્ય લીલા સંકેલતા અને એ મનુષ્ય લીલા સંકેલતી વખતે ઉદ્ધવજી અને પરમાત્મા કૃષ્ણનો સંવાદ થયો છે એનું નિરૂપણ ભાગવતજીના મહાત્મની અંદર કરવામાં આવ્યું છે. જ્યારે એ ઉદ્ધવજીએ પરમાત્માને પ્રાર્થના કરી છે કે હે ગોવિંદ, હે માધવ, તમે આ સંસારની અંદર આ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે ધરાતા મનુષ્યત્વનું ધારણ કરીને પધાર્યા છો, તમે સાકાર નિર્ગુણ હોવા છતાં પણ તમે અહીંયા આગળ સગુણ એવી મૂર્તિના દર્શન કરાવ્યા છે, પરમાત્માના સ્વરૂપની દર્શન શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, મહારાજને નરી આંખથી અગોચર બતાવ્યા છે, પણ છતાંય જીવાત્માને દર્શનનું સુખ મળે એટલા માટે ભગવાન સગુણ રૂપને ધારણ કરે છે, એટલે તમારા મારા જેવા આકૃતિને ધારણ કરે છે, નહીંતર આપણી આ આંખે પરમાત્માને જોઈ શકવા આપણે સંભવ નથી, કારણ કે આ આંખો માયાની છે.
માયાની આંખથી જ્યારે જીવાત્મા પરમાત્માને પામવા પ્રયત્ન કરશે ત્યારે પામતા નથી, પણ એ માયાથી પર થઈને અમાયિક તત્વને પામવાના એવા પરમાત્માને પામવા માટે પરમાત્મા જીવાત્માને અમાયિક કરવાને માટે ભગવાન પોતે નિર્ગુણ તો હોવા છતાં સગુણ મૂર્તિને ધારણ કરીને આ સંસારની અંદર વિચરણ કરે છે. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણચંદ્રને એમ કહે છે કે હે માધવ, હે પ્રભુ, તમે આ સંસારની અંદર તમે આ સગુણ રૂપ ધારણ કરીને પધાર્યા, અનેક જીવાત્માઓએ તમારા અંદર હેત કર્યું, અને હવે તમે એવો સંકલ્પ કરો છો કે મારે આ ધરા ઉપરથી મનુષ્ય લીલા સંકેલવી છે, તો આ ભક્તોનું પાલન કોણ કરશે? આ ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો છે કે તમે આ સંસારની અંદર અનેકને તમારી લગ્નિ લગાવી છે, આ કળિયુગની અંદર સત્સંગ, આ ભવિષ્યમાં કળિયુગ આવનારો છે, અને એ કળિયુગની અંદર હજારો દુષ્ટો પેદા થશે, અને એ દુષ્ટોના સંસર્ગની અંદર રહીને, એમના સહવાસની અંદર રહીને જે દૈવી જીવ હશે એ પણ તામસી થઈ ગયા છે, અને એનો જ્યારે ભાર આ પૃથ્વી ઉપર વધશે ત્યારે આ પૃથ્વીના ભારને કોણ ટાળશે? આ પૃથ્વીની અંદર આ પૃથ્વીના ભારને, આ પાપાચારને ટાળવાનો અથવા તો એનાથી રક્ષણ કરવાનો આ ત્રિભુવનની અંદર પરમાત્મા તમારા સિવાય બીજા કોઈ હું સમર્થ જોતો નથી, અને તમે આવો સંકલ્પ જે આ વિદાય લેવાનો કર્યો છે, અમારી વિનંતી છે કે તમે આ સંકલ્પને તમે ટાળી દો. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ જ્યારે અંતર ધ્યાન લીલા કરીને ત્યારે આવો સંવાદ થયેલો છે. ગઢપુરની અંદર મહારાજ અક્ષરરોડીની અંદર પહોંચ્યા છે, અને મહારાજે પોતાની સન્મુખ નંદસંતોને અને અનેક ભક્તોને, દાદા ખાચર આદિ, પર્વતભાઈ આદિ ભક્તોને મહારાજે પોતાની આગળ બોલાવ્યા છે, અને પોતાનો સંકલ્પ મહારાજે જાહેર કર્યો છે કે મારે આ સંસારમાંથી મનુષ્ય લીલા સંકેલવી છે. જેમ ઉદ્ધવજીને શંકા થઈ કે પરમાત્માનો વિયોગ આ સત્સંગ કેમ સહન કરી શકે, એમ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો, મુક્તાનંદ સ્વામી આદિ સંતો હતા, દાદા ખાચર પર્વતભાઈ જેવા ભક્તો હતા, મોટીબા લાડુબા જીવબા જેવા ભક્તો હતા, બધાને મનમાં એમ થયું કે આ ભગવાનનો વિયોગ કેમ સહન કરી શકશું? અને એના માટે વાલા ભક્તો, એનો ઉત્તર જે ભાગવતજીમાં ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણચંદ્રએ દીધો છે, જે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર આપણા સત્સંગ માટે જે ઉપદેશ દીધો છે, એ ઉપદેશને આજે આપણે યાદ કરીએ. મહારાજ કહે કે હું આ સત્સંગ મૂકીને કાંઈ જતો નથી. આ સિદ્ધાંત વાલા ભક્તો, મહારાજ કીધું છે હું આ મારી મનુષ્યલીલા સંકેલું છું, મારા સ્વરૂપની અંદર પરિવર્તન થાય છે, પણ સ્વરૂપની અંદર રહેલું જે પરબ્રહ્મનું તત્વ, જે ચૈતન્ય તત્વ છે, એ તત્વનું મૂર્તિનું સ્વરૂપ બદલાય છે. જેમ પરમાત્મા અક્ષરધામની અંદર દિવ્ય સાકાર મૂર્તિ બિરાજમાન હોય, એ જ પરમાત્મા જ્યારે મનુષ્યાદિ અવતાર ધારણ કરીને વિચરણ કરતા હોય ત્યારે મનુષ્ય સ્વરૂપે પરમાત્માના દર્શન થતા હોય, એ જ પરમાત્મા જ્યારે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હોય ત્યારે પરમાત્મા મૂર્તિ સ્વરૂપે દર્શન દેતા હોય, અને કદાચ મૂર્તિ સ્વરૂપે ન આવે ત્યારે પણ અંતર્યામી સ્વરૂપે ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, અને પ્રગટ છે, સાકાર છે, સાકાર છે, સાકાર છે, આ સિદ્ધાંત બતાવ્યો છે. અને એટલે ભગવાન કૃષ્ણચંદ્રએ ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ, હું આ સત્સંગ મૂકીને, હું મારા ભક્તોને મૂકીને ક્યાંય જતો નથી. હું ભાગવત ધર્મની અંદર સાક્ષાત રહેલો છું, હું શ્રીમદ ભાગવતજીની અંદર સાક્ષાત રહેલો છું. ભગવાન સ્વામિનારાયણે પણ એ જ સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે અમારા પધરાવેલા દેવો, અમે રાધારમણ દેવના સ્વરૂપની અંદર સાક્ષાત છીએ, અમે ગોપીનાથજી મહારાજના સ્વરૂપની અંદર સાક્ષાત છીએ, અમે લક્ષ્મીનારાયણ દેવના મંદિરની મૂર્તિની અંદર અમે સાક્ષાત બિરાજીએ છીએ. એટલું જ નહીં, જેમ ભાગવત આદિ શાસ્ત્રોની અંદર ભગવાનને વાંગ્મય સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, એમ ભગવાને શિક્ષાપત્રીની અંદર કીધું કે મારો વાસ અખંડ રહેલો છે, એટલે એ રૂપે અમે પ્રગટ રહ્યા છીએ. આ સત્સંગની પરિપાટી છે, આ સનાતન ધર્મની પરિપાટી છે, અને એટલા માટે આપણો જે ઉપાસના ભક્તિનો માર્ગ છે એ પ્રગટનો ઉપાસના ભક્તિનો માર્ગ છે. આપણે પરમાત્માને પરોક્ષ ક્યારે ગણતા નથી, આપણા માટે પરમાત્મા પરોક્ષ થતા નથી. પરમાત્મા આપણી ભાવનાને, આપણી ભક્તિને સ્વીકારવા માટે અંતર્યામી સ્વરૂપે, અર્ચા સ્વરૂપે અથવા તો પ્રત્યક્ષ સ્વરૂપે પરમાત્મા આપણી વચ્ચે હંમેશા હોય છે. આજે એ સિદ્ધાંતથી જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે જે સંકલ્પ કરી અને પોતાના સ્વહસ્તે મંદિરો નિર્માણ કરાવ્યા, એમાં રાધારમણ દેવનું આધિપત્ય આપણને પ્રાપ્ત થયું, અને એમની છત્રછાયામાં આપણા મૌલીગામની અંદર પરમાત્માના જે મંદિરની અંદર પરમાત્માના સિદ્ધાંતો પ્રમાણે, શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જ્યારે મૂર્તિ ની અંદર આવાહન કરવામાં આવ્યું ત્યારે એ જ પરમ તત્વ પરમાત્માનું અક્ષરધામમાં જે બિરાજમાન છે એ આપણા મંદિરની અંદર સાક્ષાત આવીને પ્રગટ રૂપે બિરાજમાન થયું છે, એમાં જરાય શંકાને સ્થાન નથી. આજે એનો આશ્રયનો આપણે આનંદ ઉત્સવ કરીએ છીએ. પાટોત્સવના બે હેતુ બતાવ્યા છે. એક તો વર્ષો વર્ષ આપણે જે સેવા કરતા હોઈએ, ઠાકોરજીની પૂજા કરતા હોઈએ, એમાં નાની મોટી કોઈ દોષ થયા હોય તો એ દોષની નિવૃત્તિ થાય, અને પુનઃ પરમાત્માનું જે ચૈતન્ય તત્વ એ પુનઃ પાછું ઐશ્વર્ય સહિત પરમાત્માનું મૂર્તિની અંદર સ્થાપિત રહે, આ એનો એક ઉત્સવનો કારણ છે. બીજું, વાર્ષિક ઉત્સવના નિમિત્તે આપણે એટલા માટે પણ આપણે ઉજવીએ છીએ કે વર્ષો વર્ષ આપણને સ્મૃતિ થાય કે આ મંદિરના નિર્માણની અંદર, આ મંદિર કરવાને માટે આપણે કેટલો દાખલો કર્યો હતો,
આપણે કેટલી મહેનત કરી હતી, આપણી કેટલી શ્રદ્ધા હતી. અને વચનામૃતમાં મહારાજે એક વેપારીનું દ્રષ્ટાંત આપીને કીધું, વેપારી હોય ને કુશળ વેપારી, એ સર્વૈયું રાખે. અને જે મારા નફાનું કામ કેટલા થયા, નુકસાનના કામ કેટલા થયા, અને નફાનું કામ થતું હોય એનું પુનરાવર્તિ કરે, નુકસાનનું કામ થતું હોય એને ત્યાગ કરે. એમ ભગવાનના ભક્તે પણ મહારાજે કીધું કે સર્વૈયું રાખવું. ગયા વર્ષે અમે જ્યારે મંદિર થયું ત્યારે અમારો સત્સંગ કેવો હતો, અમને પરમાત્મા ઓળખાણા ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર હેત કેટલું હતું, અમે ભગવાનના કેટલા નજીક હતા. અને આજે 5 વર્ષ વીતી ગયા પછી પણ આપણે ભગવાનના વધારે કેટલા નજીક આવી શક્યા છીએ એનું સર્વૈયું કરવાનું આજનું આ દિવસ છે, આ સર્વૈયું કરવાનો દિવસ છે. એટલા માટે વાલા ભક્તો પાટોત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. અને એમાંય વિશેષ કરીને, જો કે આ વિસ્તારની અંદર તો અનેક વખત આવવાનો અમારે પ્રસંગ બન્યો છે, આ વિસ્તાર વિશેષ કરીને પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો વિશેષ કૃપા પાત્ર છે. કારણ કે બાપુજીના મુખે અમે નાનપણની અંદર ઘણી વખત આ વિસ્તારના સત્સંગનો અમે વાતો અમે સાંભળેલી છે. એટલું જ નહીં, એમની સાથે પણ ઘણી વખત આવવાનો પ્રસંગ બન્યો. ત્યાર પછી વર્તમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના મુખે પણ નારિયેલી મોલી, 7 પ્રકારની મોલિન તમારા આ બાજુનો જે વિસ્તારના સત્સંગ, એના માટે ખૂબ ખૂબ વાતો અમને અહીંયા મહારાજશ્રીના મુખે પણ સાંભળવા મળતી હોય. એ તમે શરીરથી કદાચ હમણાં ભક્તો અમને કહેતા હતા લાંબુ છેટું પડી જાય. મેં કીધું મહારાજના વચનામૃતના શબ્દો યાદ આવે, મહારાજ કે અક્ષરધામ કેટલું છેટું છે, 1,00,000 મણ લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી રજડતો મૂકો તો પૃથ્વી પર આવતા રજ ભેગો રજ થઈ જાય એટલું છેટું છે. પણ મહારાજ કે અંતરદ્રષ્ટિને કરીને જુઓ ને તો અમે તમારાથી જરાય છેટા નથી. એમ કિલોમીટરની દ્રષ્ટિએ, કારણ કે આવવામાં થોડું વિલંબ થયું ને આજે સવારે, આજનો દિવસ બહુ ઉત્તમ છે, 5મો દિવસ. આજે ભુજની અંદર નરનારાયણ દેવનો પાટોત્સવનો દિવસ છે. આજે કાશીની અંદર ભગવાનના સ્થાપના મૂર્તિની કરવામાં આવી, છપૈયા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રતિષ્ઠા. એટલે આજનો દિવસ મહત્વનો. આજે અમારે એક વ્યારા વાઘોડિયાની આગળ એક વ્યારા ગામ છે, ત્યાં દ્વારકાધીશ અને રામચંદ્રજી ભગવાનના મંદિરની સવારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. એ પતાવી અને પછી વડતાલ આવી માતુશ્રીને લઈ અને અહીંયા આવ્યા. રસ્તો કિલોમીટરની દ્રષ્ટિએ ઘણો લાંબો હતો, પણ અંતરની દ્રષ્ટિએ જરાય લાંબો નહોતો. કારણ કે તમારા હૃદયની અંદર જે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને વરેલા છો, આજે આત્મીયતા કેમ થાય? મહારાજ કીધું અંતરદ્રષ્ટિ કરીને જુઓ, ભગવાન કોના અંતરમાં રહે? ભગવાન ગમે તેવા જીવના અંતરમાં નથી રહેતા. જેને ભગવાનને રાખ્યાનો ખપ છે અને જે ભગવાનને રાખ્યાની રીત જાણે છે, ભગવાનને રાખ્યાની રીત કઈ છે? વચનામૃતની અંદર ગરડા અંતિના ગરડા વચનામૃતની અંદર મહારાજે કીધું કે આ દાદા અને એના પરિવારને અમને રાખ્યાનો ખપ છે તો અમારા ગમતામાં વર્તે છે, અમારી આજ્ઞામાં વર્તે છે, પોતાનું ધાર્યું કરતા નથી, માટે અમને ગઢડવું મારું ને હું ગઢડાનો એવું અમને જણાય છે. એમ ભગવાન કોના અંતરની અંદર રહે? જેને ભગવાનને રાખ્યાનો ખપ હોય અને ભગવાનના ગમતામાં વર્તતા હોય એના હૃદયની અંદર ભગવાન રહે, અને જેના હૃદયમાં ભગવાન રહે ને એના હૃદયમાં ધર્મકુળ આપોઆપ રહે. તમારા હૃદયમાં અમે અને અમારા હૃદયની અંદર તમારો વાસ છે, કારણ કે તમે નિયમ નિશ્ચય અને પક્ષની અંદર તમે સિદ્ધાંત સાથે રહેલા છો, ભગવાનની આજ્ઞા સાથે રહેલા છો. અને એટલે વારંવાર અહીંયા આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે ભક્તો આમંત્રણ આપતા હોય, કંઈ પ્રસંગ હોય ત્યારે આવવાનું મન થાય. વિશેષ તો વધારે સમય નથી લેવો, કારણ કે ઘણા બધા ભક્તોને પાછા બહારગામના પણ આવ્યા હોય. પણ સવારથી તમે બધાએ આજે ખૂબ સુંદર મહાપૂજાનો લાભ લીધો, ભગવાનનું યજન કર્યું. જે કંઈ મેં કીધું એ પ્રમાણે મૂર્તિની સેવાની અંદર નાના મોટા દોષ થયા હોય, ત્રુટી રહી હોય, એની નિવૃત્તિ માટે આજે પુનઃ પરમાત્માનું યજન કરીને આપણે દૈવત્વને, ચૈતન્યતાને આપણે પુનઃ જાગૃત કરી છે. ભગવાનનો દિવ્ય અન્નકૂટ આપણે અહીં આગળ કરીને ભગવાનને થાળ જમાડ્યા છે. અને સંતો ભક્તોએ, પાર્ષદોએ તમને સુંદર કથા વાર્તાનો લાભ આપ્યો છે. અને આજે એ પૂર્ણાહુતિના સ્વરૂપે આજનો દિવસ એવો ઉત્તમ હતો. અને ભક્તોની ભાવના હતી કે બાપુજી અમારે પાટોત્સવની અંદર ધર્મકુળ પરિવાર માતુશ્રી સહિત પધારવાનું છે, એટલે અમે સહર્ષ તમારું આમંત્રણ સ્વીકાર્યું. પણ શરત કરી હતી કે અમારે છેટેથી આવવાનું છે એટલે થોડું વહેલું મોડું થશે, પણ કે બાપુજી મોડા આવે એનો વાંધો નહીં, પણ અમને લાભ શું મળે? મેં કીધું રાત્રે રોકાશું તમારે ત્યાં, એ મોટો લાભ. એટલે આજે અહીંયા આગળ રાતવાસાનો શરત સાથે સ્વીકાર્યું હરિભક્તોએ, એટલે અમે અહીંયા આગળ આજે પરિવાર સહિત આવવાનો અવસર બન્યો છે. ખૂબ આનંદ થયો તમારા બધાનો ઉત્સાહ પ્રેમ ભાવ જોઈને. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી સમજણ, આવીને આવી નિષ્ઠા કાયમ આપણા સૌના જીવનની અંદર દ્રઢતા કાયમ જળવાઈ રહે એવી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ સર્વ ઉપર કૃપા કરે. વધારે સમય નથી લેવો, પણ જે ભક્તોએ આજના પાટોત્સવના દિવસે યત્કિંચિત નાનાથી લઈને મોટા સુધીની સેવા જેને કરી છે, જેને તન
તન મન ધનથી સેવા કરી છે, કોઈએ સ્વયંસેવક તરીકે સેવા કરી હોય, અને ઘણાએ આવીને દર્શન માત્ર કર્યા છે, તો એવા તમામ ભક્તો ઉપર ભગવાન ખૂબ રાજી થાય અને સર્વને ખૂબ સુખ્યા કરે. જોકે ભગવાન આગળ સુખ માગવાની જરૂર નથી, કારણ કે મહારાજે સુખની પરિભાષા સમજાવી દીધી છે. મહારાજ કે જેને ભગવાનની પ્રાપ્તિ થાય એનાથી મોટું સંસારનું ત્રિભુવનની અંદર એવું કોઈ સુખ નથી, અને આપણને ભગવાન મળ્યા છે એટલે આપણે સુખ્યા છીએ, એટલે એવું સુખ કાયમ આપણને પ્રાપ્ત થતું રહે. અને મહારાજના વરદાન પ્રમાણે મહારાજ કીધું, અમારો આશ્રિત અન્ન વસ્ત્રે આબરૂ કરીને ક્યારે દુખ્યો ન થાય, એટલે અમારા દરેક ભક્તો ઉપર ભગવાનની કાયમ કૃપા રહે અને દરેક સુખ્યા રહે, અને આવીને આવી સત્સંગની કાયમ સેવા કરતા રહો. ગામની અંદર સત્સંગ વધે, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા વધે, ઉપાસના ભક્તિનો ભાવ વધારે દ્રઢ અને મજબૂત થાય એવી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારિંદમાં પ્રાર્થના કરી, વધારે સમય ન લેતા પરમ કૃપાળુ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી, અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી નારિયેળી મોલી ને આજુબાજુના વિસ્તારના તમામ ભક્તજનોને અમે અંતરના આશીર્વાદ આપીએ છીએ. ભગવાન આપ સૌનું મંગલ કરે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વેનું સ્વાસ્થ્ય સારું રાખે, દીર્ઘાયુષ્ય કરે, અને ભગવાનની ખૂબ ભક્તિ થાય એવી સર્વ પર કૃપા વરસાવે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.